એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હિંમતનગર સરકારી પોલિટેક્નિક ખાતે ચાર બેઠકોની મત ગણતરી 8 ડિસેમ્બરે હાથ ધરાશે. જિલ્લાની જનતા દ્વારા જંગી મતદાન કરીને ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ કરાયું છે. તે મતદાન કરેલા તમામ ઈવીએમ હવે મતગણતરીના દિવસે એટલે કે તારીખ 8 ડિસેમ્બર 2022 ના રોજ મતગણતરી હાથ ધરાશે તે માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ મતદાન કરેલા તમામ સાબરકાંઠા જિલ્લાની 4 વિધાનસભાના ઈવીએમને હિંમતનગર સરકારી પોલિટેકનિક ખાતે લાવવામાં આવ્યા છે, જેનો 24 કલાક સઘન સુરક્ષા પહેરો રાખવામાં આવી રહ્યો છે અને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા ઉપરાંત 30 સ્તરીય સુરક્ષા, રાજ્ય પોલીસ, જિલ્લા પોલીસ વ્યવસ્થા ઉપરાંત કેન્દ્રમાંથી આવેલી બીએસએફના જવાનો દ્વારા સ્ટ્રોંગ રૂમની દિવસ રાત હથિયાર સાથે તેઓ સુરક્ષા કરી રહ્યા છે. સરકારી પોલિટેકનિક ખાતે મતગણતરી હાથ ધરાનાર છે તેની જિલ્લા કલેક્ટર શ્રી હિતેશ કોયા દ્વારા મુલાકાત લઈને નિરીક્ષણ કરી સુરક્ષા અને મતગણતરી માટે ઊભી કરાયેલી વ્યવસ્થાનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા દિવસમાં 2 વાર સ્થળની મુલાકાત લેવાની હોય છે અને ચાંપતી નજર રાખવાની હોય છે, જે સંદર્ભે રૂબરૂ મુલાકાત અને નિરીક્ષણ જિલ્લા ચૂંટણી અધિકારી કરી રહ્યા છે અને જે કંઈ જરૂરી સૂચના જણાય તો સંબંધિતને આપતા રહેશે. આરઓ અને ઓબ્ઝર્વર પણ આ સ્થળની નિગરાની રાખી રહ્યા છે. આમ સમગ્રતયા કડક નિગરાની અને મોનિટરિંગ કરી રહ્યા છે. રાજકીય પક્ષોને પણ બહાર મંડપ બાંધીને તેઓ પણ 24 કલાક સીસીટીવી ફૂટેજ જોઈ શકે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સઘન અને સતત દેખરેખ અને મુલાકાત વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવશે અને પ્રવેશ પાસ વિના કોઈને અંદર જવા પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. અધિકૃત કરેલ વ્યક્તિઓ જ અંદર પ્રવેશ કરી શકશે.